खम्मा गुर्जर देश ने, खम्मा गुर्जरी जात, मा रेवाना ज्या नीर पहुंचता, खम्मा काठियावाड़। संस्कृति ने शिरमोर राखी ने विकास नी चौतरफी गति करतु आपणु आ शहर पोताना खंतीला स्वभाव अने जोश थकी गुजरात ने भारत नू रोल मॉडल स्थापित करवामा जरा पण ढील छोड़तु नथी। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતના કર્તવ્યનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અથાગ પરિશ્રમ થકી આપણું રાજકોટ આજે ધૂળ ખંખેરીને ઊભું થયું છે અને આર્થિક વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે। એક સમયે પાણીના એક એક ટીપા માટે બલખા મારતા સૌરાષ્ટ્રના ફળીએ આજે નર્મદાના નીર પહોંચ્યા છે। આજે એક એવો નજરાનો આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે કે જે આવનારા 100 વર્ષ સુધી સૌરાષ્ટ્રના જીવનને તાજગી આપશે। પ્રજાહિત અને લોક કલ્યાણના કામો માટે સદાય તત્પર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન થકી આપણને સૌની યોજના દ્વારામાં નર્મદાના નીર મળ્યા અને આજે આ યોજનાનો વધશે વિસ્તાર। સૌની યોજના હેઠળ લિંક 3 પેકેજ 8 અને 9 હેઠળ કુલ 394 કરોડના ખર્ચે 95 ગામોની તરસ છીપાશે। વિકાસના બીજા પ્રકલ્પોમાં રૂપિયા 130 કરોડના ખર્ચે તૈયાર થયેલ રાજકોટનો સૌ પ્રથમ 4-લેન મલ્ટી લેવલ બ્રિજ KKV ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થશે, જે રાજકોટની ટ્રાફિક સમસ્યાનું કરશે નિવારણ। રૂપિયા 30 કરોડના ખર્ચે 50 MLD ક્ષમતા અને 0 લિક્વિડ ડિસ્ચાર્જ ટેકનોલોજી ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ। રૂપિયા 25 કરોડના ખર્ચે 15 MLD ક્ષમતા અને SBR ટેકનોલોજીથી સજ્જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ। રૂપિયા 42 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 1219 mm ડાયામીટરની પાઇપલાઇનનું લોકાર્પણ। લોકોમાં વાંચનનો અભિગમ વધારે સુદૃઢ બને એ માટે રૂપિયા 9 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ। લોક કલ્યાણ અને પ્રજાહિતને વરેલા આ પ્રકલ્પો રાજકોટના ઔદ્યોગિક, શહેરી અને કૃષિ વિકાસને આપશે પ્રચંડ વેગ। એક બાજુ સપનાઓની વાવણી થશે તો બીજી બાજુ ખુશીઓનો સૂરજ ઉગશે। રાજ્ય સરકારના અડગ અવિરત વહેતા વિકાસના આ ધોધથી રાજકોટવાસીઓનું જીવન સમૃદ્ધ બનશે।